हेलो स्टूडेंट्स, गया बीरड़मा में तुमने वाक्यों आप्या था पांच। एमांथी एक तो मैं तमने सोल्व करीने बताई दीधुं तुं के अंडरलाइन करेला वाक्योना तमारे प्रश्नार्थ वाक्य बनावाना छे के कई रीते वाक्य बनावशो। तो आजे एनुं सोल्यूशन जोई लो के तमे साचा लख्या छे वाक्यों के खोटा लख्या छे। ओके, तो पहलू वाक्य हतुं शी इज ईटिंग फ्रेश वेजिटेबल्स। आ पहलू वाक्य आनू तो कर लीधु तू, आई एम गोइंग टू राजकोट, एनू तो सोल्यूशन आपणे मैं तमने शीखवाड़ी दीधु तू एटले आवड़ी ज गयुं हशे। बीजू हतुं शी इज ईटिंग फ्रेश वेजिटेबल्स, एमां तमने फ्रेश नीचे अंडरलाइन आपी थी, विशेषण नीचे अंडरलाइन, एटले हमेशा विच थी प्रश्न पूछाय, विच एनी साथे ऑब्जेक्ट एटले विच वेजिटेबल्स इज शी ईटिंग। बराबर, आ वाक्य बनशे पहेलू फ्रेश माटेनू। आना माटेनू वाक्य विच वेजिटेबल्स इज शी ईटिंग। बराबर, आ पहेलू वेजिटेबल्स ऑब्जेक्ट छे एना माटे वॉट इज शी ईटिंग શું બનશે, વોટ ઇઝ શી ઇટિંગ, તેણી શું ખાઈ રહી છે, તો જવાબ મળશે તાજા શાકભાજી। આ બે વાક્યો પહેલાં જોઈ લેજો સાચા છે ખોટા છે, શું ભૂલ કરી છે। બરાબર, બીજું દે આર ગિવિંગ મી ફાઇવ બ્રેડ, તમને એક જ નીચે અંડરલાઈન હતો, એક જ શબ્દ કયો, તો કે ફાઇવ। તો એના માટે ગણી શકાય તેવી સંખ્યા એટલે હંમેશા પ્રશ્ન પૂછાય હાઉ મેની થી, હાઉ મેની બ્રેડ आर दे गिविंग मी। बराबर, हाउ मेनी ब्रेड आर दे गिविंग मी, दे आर गिविंग मी फाइव ब्रेड, फाइव माटे हाउ मेनी थी, एनी साथे हमेशा ऑब्जेक्ट, हाउ मेनी ब्रेड आर दे गिविंग मी क्वेश्चन मार्क। साचू होय तो खूब सरस, खोटू होय तो ज्यां भूल गई जोई लेजो। પછીનું છે રામ ઇઝ ડ્રિંકિંગ વન લીટર જ્યુસ, બે શબ્દની જ અંડરલાઈન, બે પ્રશ્ન વાક્યો બનશે રામ માટે હુ ઇઝ ડ્રિંકિંગ વન લીટર જ્યુસ, હુ ઇઝ ડ્રિંકિંગ વન લીટર જ્યુસ। વન લીટર જથ્થો છે, જ્યુસ ગણી ન શકાય તેવી સંખ્યા એટલે હાઉ મચથી પ્રશ્ન પૂછાશે, હાઉ મચ જ્યુસ ઇઝ રામ ડ્રિંકિંગ, હાઉ મચ જ્યુસ ઇઝ રામ ડ્રિંકિંગ ક્વેશ્ચન માર્ક। આ બીજા બે વાક્યો જોઈ લ્યો સાચા છે કે ખોટા। ત્રીજું ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન એટ ધીસ ટાઈમ, ત્રણ શબ્દોની જ અંડરલાઈન, ત્રણ માટે પ્રશ્ન વાક્યો, ચિલ્ડ્રન માટે હુ, હુ સાથે હંમેશા ખબર છે ઇઝ જ મુકાય, આર મુકાતું નથી, હુ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન એટ ધીસ ટાઈમ, હુ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન એટ ધીસ ટાઈમ। આ પહેલું વાક્ય સબ્જેક્ટ માટે, ઇન ધ ગાર્ડન એટલે કે જગ્યા છે, જગ્યા માટે હંમેશા વેરથી પ્રશ્ન, વેર આર ચિલ્ડ્રન પ્લેઇંગ એટ ધીસ ટાઈમ। આ બીજું વાક્ય વેરથી, વેર આર ચિલ્ડ્રન પ્લેઇંગ એટ ધીસ ટાઈમ, એટ ધીસ ટાઈમ સમય છે, તો એના માટે હંમેશા પ્રશ્ન પૂછાશે વેનથી, વેન આર ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ ગાર્ડન। શું બેનું, વેન આર ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ ગાર્ડન ક્વેશ્ચન માર્ક। તો આ ત્રણ વાક્યો હુ વેર અને વેન, એની ઉપરના હુ અને હાઉ મચ, એની ઉપર હાઉ મેની, વિચ અને વોટ, આટલા વાક્યો જોઈ લ્યો સાચા છે।
ખોટા છે, ક્યાં ભૂલ કરી, શું ભૂલ કરી, ભૂલ કરી હોય તો પણ વાંધો નહીં, નથી કરી, આવડી ગયા છે તો ખૂબ સરસ, વેરી ગુડ. સ્કૂલે બતાવવાના નથી, ખાલી તમારે જ સોલ્યુશન ઘરે જ જોઈ લેવાનું છે, સાચા છે ખોટા છે, બરાબર છે. ઘરે સ્કૂલે બતાવવાનું થતું નથી. તો ચેક કરી લ્યો, જોઈ લ્યો, અને હવે પછી આપણે જોઈએ એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ, ચાલુ ભૂતકાળ, બરાબર છે. તો ત્યાં સુધી આ પહેલાં ચેક કરી લો, જોઈ લો સાચું છે કે ખોટું, ક્યાં ભૂલ કરી, શું ભૂલ કરી, નથી કરી તો કોઈ વાંધો નહીં, ને કરી છે તો પણ કોઈ જ વાંધો નહીં, બરાબર છે. તો હવે પછી જોઈએ આપણા એના પછીનો પોઈન્ટ, ચાલુ ભૂતકાળ.